गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज कयो वार छे? सोमवार छे ने? तो आज आप गुजराती विषय सीखीशू, बराबर ने? एटले के तमारी कई बुक? कलरव, बराबर ने? तो कलरवनी बुक में तमे लोको अत्यार सुधी क्या सुधी सीख्या छो? हाँ, अहीं आपणे पेज नंबर 90 ऊपर आ शब्दों लखता शीख्या था, वाक्यों लखता शीख्या था, अहीं सुधी लख्युं तुं ने आपणे। हवे अहीं नीचे जो जोड़कणा आपेला छे, तो आ जोड़कणाने तमारे शुं करवानुं छे? पहला तो आ जोड़कणाने हूँ बोलूँ ए तमारे सांभळवाना छे अने गावाना छे, बराबर? पछी ए जोड़कणुं शेना विषे छे, कोना विषे छे, एनुं चित्र तमारे अहीं चोटाड़वानुं बाजूमां, बराबर? अहीं चित्रो चोटाड़वाना छे अने पछी तमारे एने गाता शीखवानुं छे, बराबर? तो चलो आपणे अहींया बोलीए छीए, तमे लोको सांभळजो अने मारी साथे साथे बोलता जाजो, बराबर छे? चलो आपणे शरू करीए छीए। हळ चलावे खेतर खेड़े, हळ चलावे खेतर खेड़े, माटी खातर नाखे, माटी खातर नाखे, ठंडी गर्मी सहन करीने, ठंडी गर्मी सहन करीने, धरती लीली राखे, धरती लीली राखे। तो विद्यार्थी मित्रों, आ जोड़कणू कोना विषे थयुं? खेडूत विषे, बराबर ने? हळ चलावे, पछी खेतर खेड़े, पछी एमां माटी ने खातर ने एवुं नाखे, पछी ठंडी गर्मी के गमे ते होय सहन करी अने धरती लीली राखे। एटले धरती एटले જમીન, જમીનમાં એ વાવે ને બધું, તો વાવે એટલે બધું આ સરસ લીલા લીલા છોડ ઉગે, આવી રીતે એ ધરતીને લીલી રાખે છે, બરાબર? તો એ કોણ? ખેડૂત, બરાબર ને? ખેતી કરે ને, તો અહીંયા તમારે ખેડૂતનું ચિત્ર લગાવવાનું। ત્યાર પછી બીજું અહીંયા જોઈએ, લાંબી લાકડી ખભે રાખી, લાંબી લાકડી ખભે રાખી, ગોવળ ગાયો ચારે, ગોવળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી, પેટ ભરીને ઘાસ ચરાવી, સાંજે પાછો આવે, સાંજે પાછો આવે। તો આ કોણ? ઓળખ્યા તમે? આ તો ગોવાળભાઈ। હા, તમે તમારા ઘર પાસેથી જોયું હશે ને ક્યારેક કોઈ ગોવાળ હોય, તે ગાય ભેંસ છે, ઘેટા બકરા છે, એને ચરાવવા લઈ જતા હોય ને, તો એની પાસે શું હોય? લાંબી એક લાકડી હોય, ખભે રાખીને જતા હોય એ ગાયોને બધાને ચરાવવા જતા હોય ને, પછી એને આ સવારથી લઈને સાંજ સુધી એને ઘાસ ચરાવીને પેટ ભરાવી દે એનું, અને પછી સાંજે પાછા આવે। તો આવા ગોવાળભાઈનું ચિત્ર તમારે અહીંયા લગાવવાનું છે। ત્યાર પછીનું જોઈએ, છાતી ઉપર ભૂંગળી મૂકે, છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે આંખ તપાસે, જીભ તપાસે આંખ તપાસે, પછી દવા આપે, પછી દવા આપે। ઓળખી ગયા ને આ કોણ? હા, ડૉક્ટર સાહેબ। તમે જ્યારે બીમાર થાવ ત્યારે ડૉક્ટર સાહેબ પાસે દવા લેવા જાઓ છો ને? ઘણાને બીક લાગતી હશે કે ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન મારી દે, પણ જેને વધારે ગંભીર હોય ને એને જ ઇન્જેક્શન આપે, બાકી બધાને તો ઇન્જેક્શન ના આપે। શું કરે? પહેલાં તો તમને છાતી ઉપર ભૂંગળી, પેલું સ્ટેથોસ્કોપ હોય છે ને, એ મૂકી અને તમને શું કરે છે? પહેલાં તો તપાસે, પછી તાવ આવ્યો હોય તો તાવ માપવા માટે થર્મોમીટર રાખે છે ને, હં, થર્મોમીટરથી એ તાવ માપે, પછી તમને એમ કે ચાલો જીભ કાઢો, પછી તમારી આંખોમાં પેલી ટોર્ચ લઈને જુએ છે, જીભમાં જુએ છે, અને પછી તમને તપાસીને દવા આપે છે, આપે છે ને? તો અહીંયા તમારે આ રીતે ડૉક્ટર સાહેબનું ચિત્ર ચોંટાડવાનું છે। ત્યાર પછી પાછળના પેજ ઉપર જુઓ, તો જો અહીંયા આપેલું છે એક જોડકણું, ભારે મોટો ઘણનો ઘા, ભારે મોટો ઘણનો ઘા, એરણ માથે પડતો, એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું, લુહાર ટીપે ગરમ લોઢું, ખીલા સાંકડી ઘડતો, ખીલા સાંકડી ઘડતો। તો આ કોણ છે? ઓળખ્યા તમે? લુહાર ભાઈ। તો એ શું કરતા હોય? તો
भारे मोटो घणनो घा करे। एरणनी माथे શું રાખ્યું હોય? એરણની ઉપર લોખંડનો કટકો રાખ્યો હોય અને એને ઘણથી ટીપતા હોય। ઘણ એટલે મોટો બધો વજનદાર હથોડો, એને ઘણ કહેવાય। અને એરણ હોય ને એની માથે લોખંડ રાખીને એને ટીપી ટીપી, અને ગરમ લોઢું હોય, ગરમ લોખંડનો ટુકડો હોય એને ટીપી ટીપી, અને અલગ અલગ ઘાટ ઘડે, એટલે કે શું શું બનાવે, ખીલા બનાવે, સાંકળ બનાવે, પછી તમારા ઘરમાં લોખંડના કબાટ, પછી પલંગ ને એવું બધું હોય ને લોખંડની વસ્તુ, એ લુહારભાઈ બનાવે। તો અહીંયા તમારે લુહારનું ચિત્ર લગાવવાનું છે, બરાબર। ત્યાર પછી અહીંયા જુઓ, સુથારભાઈ લાકડું લઈને, સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે, આડું ઊભું માપે। તો આ કોણ છે? સુથારભાઈ, બરાબર ને। તો સુથારભાઈ હોય એ શું કરે, લાકડું લે, પછી એની સાધન હોય ને કરવત, પેલી અણીવાળા દાંતાવાળી, તો એનાથી કાપે લાકડાને, પછી એને માં ટેબલ ને ખુરશી ને જે બનાવવું હોય, લાકડાના ટેબલ ખુરશી તમારા ઘરમાં હોય છે ને, બારી દરવાજા બધું, એ જે લાકડાની વસ્તુ હોય સુથારભાઈ એ બનાવવા માટે લાકડું કાપે કરવત વડે, અને પછી એને જે માપે બનાવવું હોય એ પ્રમાણેને આડું ને ઊભું ને એનું માપ કરે, અને પછી એને કરવત વડે લાકડું કાપી અને એને જોઈન્ટ કરી અને અલગ અલગ વસ્તુઓ બનાવે, લાકડાની બનાવે ને, એનું સાધન કયું, કરવત હોય ને, તો આ કરવત વડે એ કાપે, તો બરાબર। તો અહીંયા આપણે સુથારભાઈનું ચિત્ર ચોંટાડવાનું છે। પછી અહીંયા જુઓ, દરજી મારું શર્ટ સીવે ને, દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે, બેન માટે ઘાઘરી સીવે, ઉપર આભલા રાખે, ઉપર આભલા રાખે। એટલે આ છે દરજીભાઈ, તમે કપડાં સીવડાવવા માટે જાઓ છો ને દરજી પાસે, તો એ શું બનાવે, શર્ટ સીવે, પેન્ટ સીવે, બધું સીવે ને, પછી એમાં બટન લગાવે, બટન વગર તો કાંઈ શર્ટ પહેરી શકાય નહીં, બરાબર। પછી બેન માટે એટલે કે તમારી દીદી હોય એના માટે ઘાઘરી, એટલે કે ચણિયા ચોળીમાં જે એ ચણિયો પહેરે ને એ ઘાઘરી કહેવાય એને, એ પણ સીવે, અને ચણિયા ચોળીમાં કેવા સરસ આભલા લગાવેલા હોય, આભલા એટલે પેલો કાચ લગાવેલો હોય ને એને આભલા કહેવાય, તો આવું બધું એમાં એ ટાંકે અને બધું એમાં લગાવે, બરાબર। તો અહીંયા એ દરજીભાઈનું ચિત્ર આપણે અહીંયા લગાવવાનું છે। પછી અહીંયા જુઓ, કુંભારની લાકડીએ કેવો, કુંભારની લાકડીએ કેવો, ચાકડો ફરતો જાય, ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે, કુંડી કુંડી મટકા સાથે, દોણા દોણી થાય, દોણા દોણી થાય। તો આ ભાઈ છે કુંભારભાઈ, તમારા ઘરમાં પાણી પીવા માટે માટલું હશે ને, માટલામાંથી પાણી પીતા હો, એ કોણ બનાવે છે, કુંભારભાઈ, એ શેના ઉપર બનાવે, ચાકડા ઉપર, ચાકડો એટલે ગોળ પૈડા જેવું હોય લાકડાનું, બરાબર, અને એની ઉપર એ માટીનો પિંડો, ભીની માટી હોય પાણીવાળી પલાળેલી, એનો પિંડો મૂકે અને પછી લાકડીથી ચાકડાને ગોળ ગોળ ફેરવે અને એમાં જોઈએ એવો ઘાટ બનાવે, કુંડી બનાવે, કુંડા બનાવે, મટકા એટલે કે માટલા બનાવે, નાની એવી દોણી ને દોણા મોટા બનાવે, બધી માટીની વસ્તુઓ બનાવે, બરાબર ને। તમે દીવો કરવા માટે દિવાળીમાં કોળિયા વાપરો છો, એ કોળિયા, પછી મમ્મી ભાખરી કે રોટલો કે એવું બનાવવા માટે જે તાવડી વાપરે છે માટીની, તો આવી તો ઘણી બધી વસ્તુઓ માટીની હોય એ કુંભાર બનાવે। તો અહીંયા આપણે અહીંયા કુંભારભાઈનું ચિત્ર ચોંટાડવાનું છે। પછી છેલ્લું જોડકણું છે, જુઓ, કડિયો મોટો કારીગરને, કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી, ઈંટો ઉપર ઈંટો રાખી, સિમેન્ટ વડે એ સાંધે, સિમેન્ટ વડે એ સાંધે, બરાબર। તો આ ભાઈ છે કડિયાભાઈ, તો કડિયો તો મોટો કારીગર કહેવાય, કેટલા મોટા મોટા મકાનો બાંધે છે, આપણે આપણને આવું કીધું હોય તો આપણને આવડે ના આવડે, આપણે જે મકાનમાં રહીએ છીએ મકાન કોણ બનાવે, કડિયો, કેવી રીતે બનાવે, તો ઈંટ ઉપર ઈંટો રાખે, પછી ઈંટોને ગોઠવીને એની વચ્ચેની જગ્યા હોય એમાં સિમેન્ટ ભરી અને એ સાંધે, એટલે કાંઈ સોય દોરો લઈને ન સાંધે,
પણ બે ઈંટોની વચ્ચે સિમેન્ટ રાખે, રેતીને પાણીને બધું મિક્સ કરીને સિમેન્ટ એ રાખે એટલે ઈંટો એકબીજા સાથે જોડાઈ જાય. અને આવી રીતે ઈંટો જોડાતા જોડાતા આખું મકાન બનાવી દે છે, નાના મકાનથી માંડીને મોટા મોટા બિલ્ડિંગ પણ બનાવે. તો આવા કડિયાને તમે જોયો છે ને, તો આવા કડિયાનું ચિત્ર તમારે અહીંયા લગાવવાનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શું શીખ્યા? તો આ બધા જોડકણા શીખ્યા. તો તમારે લોકોને આ જોડકણા ઘરે ગાવાના, એના ચિત્રો અહીંયા લગાવવાના, જે જેનું હોય એ ચિત્ર અહીંયા લગાવવાનું. ત્યાર પછી આ બધા જોડકણા છે ને, કેટલા જોડકણા છે? 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. તો આ 8 જોડકણા છે એ તમારે લોકોને તમારી ગુજરાતીની પાકી બુક છે ને એમાં લખવાના, અને આને બધાને વાંચતા અને બોલતા શીખવાનું છે. સરસ અક્ષરે લખવાનું પણ છે. લખશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.